नमस्कार मित्रों, एम एस रवि यूट्यूब चैनल में हूँ तमारू हार्दिक स्वागत करूँ छू। आज आप आ वीडियो में जोईशू धोरण 9 विषय गुजराती वार्षिक परीक्षा पेपर 2020 जे तमारा घरे आ तमे लखी सको छो ने तमे जाणी सको छो कि तमारे वार्षिक परीक्षा में केटला मार्क आवी सके। तो चलो मित्रों पेपर जोईए, धोरण 9 विषय गुजराती। तमे तमारी नोटबुक काढ़ी लो अने तमे आ पेपर तमारी नोटबुक में लखी सको छो। पहलो प्रश्न है विभाग अ गद विभाग नीचेना जोड़क योग्य रीते जोड़ो। तो तमने चार आपेला है एनी अंदर तमारे साचा जवाब जोड़वाना है। हवे विभाग ब छे, नीचेना प्रश्नों एक एक वाक्य में जवाब लखवाना है। टोटल प्रश्नों चार है, एनी अंदर तमने चार गुण मळशे। पहलो प्रश्न है एने बीजा तोफानी मारे नहीं તે જોજે, આ વિધાન કોણ બોલે છે। બીજો છે લેખક કયા જંતુનો ચરણ સ્પર્શ ચિરસ્મરણીય કહ્યો છે। ત્રીજો છે લેખકે યુગાન્ડાના બેતાબ બાદશાહ તરીકે કોને ઓળખાવે છે। ચોથો છે પ્રાર્થના કરવા માટે આવેલી એક નાની બાળકી શું લઈને આવી હતી। હવે ક વિભાગ છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તરો આપવાના છે। એમાં તમારે ટોટલ 3 પ્રશ્નો આપેલા છે, એની અંદર તમારે 6 ગુણ છે। પહેલો પ્રશ્ન છે કની અંદર જોઈએ તો આપણે દેવલાએ બાપુ સાથે દોસ્તી કેવી રીતે નિભાવી। બીજો છે ડૉક્ટર અને નર્સમાં માનવતા કેમ જાગી ઉઠી છે। ત્રીજો છે ભૂખને આધારે પ્રકૃતિ વિકૃતિ અને સંસ્કૃતિ અર્થ સમજાવો। અથવાનો છે ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું। તો તમારે આ પ્રશ્નો તમારી નોટબુકમાં અથવા ગાઈડમાંથી જોઈ અથવા તમારે આ પેપર સોલ્યુશન કરવું હોય તો તમે જાતે કરી શકો છો। હવે દ વિભાગ છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે। એની અંદર પહેલો પ્રશ્ન છે ગોપાળ બાપુનું પાત્ર લેખન માર્કેન્ડિય ઋષિ કથા તમારા શબ્દોમાં લખવાની છે અને સોડાની મહેમાન ગતિનું વર્ણન કરવાનું છે। હવે વિભાગ બી છે અને પદ વિભાગ આપેલો છે, તો પછી સામળિયાજીએ બોલ્યા કાવ્યના કવિનું નામ જણાવો। એ તમારે એક વાક્યમાં લખવાનું, કારણ કે તમને આવડતું જ હશે, તમે આ પેપર સોલ્યુશન કરી શકો છો। આપણે જો તમને ના આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો, તો આપણા એના પ્રશ્નોના પણ ચર્ચા કરીશું। બીજું છે ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસનું લુહારનું ઉપનામ જણાવો। મરજી વિયા કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો। ચોથું છે હાઇકુમાં કુલ કેટલા અક્ષરો હોય છે। અને બ વિભાગ છે કાવ્ય પૂર્તિ કરવાની છે, મારા સપનામાં ખાલી જગ્યા એટલે કે કાવ્ય પૂર્ણ કરવાની છે, ત્યાંથી લઈને દ્વારિકાના સુબા ત્યાં તઈને તમારે કાવ્ય પૂર્ણ કરવાની છે, ત્યાંના તમને 2 ગુણ મળશે। હવે જોઈએ આપણે નીચેના પ્રશ્નના ટૂંકમાં જવાબ આપવાના છે। ટોટલ તમારે 3 પ્રશ્નો લખવાના છે, 4 પ્રશ્નો આપેલા છે, એના દરેક પ્રશ્નોના 2 ગુણ છે। તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ, કવિએ પુત્રવધુનું ગૌરવ કઈ રીતે વધાર્યું છે। બીજો છે રસ્તો કઈ કરી જવાના ગઝલના કવિ દિલમાં શું ભરી જવાનું ઈચ્છે છે। ત્રીજો છે હોસ્ટેલમાં રહેતી દીકરી મમ્મી વિશે પિતાને કઈ ભલામણ કરે છે, અને અથવામાં તમારે લખવાનું છે ગુવાળોમાં ગિરધર કેવા શોભે છે। તો તમે એ રીતે જવાબ લખી શકો છો। હવે ડ વિભાગ છે, નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે। એના ટોટલ પ્રશ્નો 2 છે, દરેક પ્રશ્નના 4 ગુણ છે। કામ કરે એ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા વિશે નોંધ લખવાની છે। બીજો છે શ્રી સહજ કઈ કઈ લાક્ષણિકતાઓ તેજમહેલ કાવ્યમાં વર્ણવી છે, તે તમારે લાક્ષણિકતા છુપાવવા તેજમહેલની શ્રી યુક્તિ વિગતે સમજાવવાની છે। હવે છે બીજો છે એને અથવાનો, એટલે કે ગમે તે અથવામાં એ તમે લખી શકો છો। તો એની અંદર ગોદમાતાની ક્યાં કાવ્યમાં કવિએ કઈ કઈ બાબતો માની અધુર અનુભવાય છે શા માટે, હવે એ તમારે તમારી નોટબુકમાંથી અથવા તમને આવડતો હોય તો તમે લખી શકો છો, કારણ કે એ ખબર પડે કે તમને કેટલા ગુણ આવી શકે છે વાર્ષિક પરીક્ષામાં। વિભાગ સી છે, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારવાની છે। આ પ્રશ્નો તમે તમારી નોટબુકમાં
આ વિડીયોને પોઝ કરીને લખી અને એના જવાબ પણ જણાવવાના છે. વિકલ્પો પણ આપેલા છે, અલંકાર છે, રૂઢિપ્રયોગ છે, કહેવત છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. એ રીતે તમારે દરેક પ્રશ્નના જવાબ જણાવવાના છે. જે માગ્યા મુજબ જવાબો આપેલા છે એ પ્રમાણે આ વિડીયો તમે પોઝ કરીને પણ તમારા આ પ્રશ્નો લખી શકો છો, જેથી તમને પેપર સોલ્યુશનમાં ખબર પડે કે મને જાતે કેટલું આવડે છે. હવે જોઈએ વિભાગ ડી, અર્થગ્રહણ લેખન. નીચે આપેલી પંક્તિઓનો વિસ્તાર વિચાર વિસ્તાર લખવાનો છે, એટલે કે તમારે જે પંક્તિ આપેલી છે એની અંદર સંપૂર્ણપણે તમારે લખવાની રહેશે. હવે છે પત્ર લેખન કરો. તમારા નાના ભાઈને વક્તૃત્વ સ્પર્ધામાં પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું છે તો તેનો અભિનંદન નિબંધ લખવાનો છે. તે પત્ર લેખન તમારા ભાઈને લખવાનો છે. પછી બીકો વિભાગ છે, તમારી શાળામાં યોજાયેલ વાર્ષિક મહોત્સવ અહેવાલ આશરે 100 શબ્દમાં લખવાનો છે. કોઈપણ વાર્ષિક અહેવાલ તમારે અથવા તમારી શાળામાં યોજાયો હોય તો તમારે 100 શબ્દમાં લખવાનો છે. હવે નીચે ગદખંડ વાંચી તેના નીચેના પ્રશ્નોના ઉત્તર લખવાના છે. 4 ગુણ છે, 4 પ્રશ્નો છે, તમે તમારી નોટબુકમાં લખી શકો છો. હવે એ વિભાગની અંદર આશરે 200 શબ્દોમાં નિબંધ લખવાનો છે. મારો યાદગાર પ્રવાસ અને આદર્શ વિદ્યાર્થી, આ બેમાંથી ગમે એ તમે લખી શકો છો. અને આપણે નેક્સ્ટ વિડીયોમાં આના જવાબો જોઈશું. જય હિન્દ, જય ભારત.